તમને મળ્યો અવાજ. નોબત હવે યુટ્યુબ પર સબસ્ક્રાઇબ કરો અને મેળવો ડેલી અપડેટ્સ. નમસ્કાર, આજે તારીખ 14 ડિસેમ્બર શનિવાર. નોબત ન્યૂઝ ફ્લેશમાં હું દિશિતા પંડ્યા. તો ચાલો જોઈએ આજના મુખ્ય સમાચાર. આજે દિલ્હીના રામલીલા મેદાનમાં કોંગ્રેસે ભારત બચાવો રેલી યોજી હતી. રેલીમાં કોંગ્રેસી નેતાઓએ મોદી સરકારને વિવિધ મુદ્દે ઘેરી હતી. રાહુલ ગાંધીએ વડાપ્રધાન મોદી પર નિશાન તાક્યું હતું. તેમણે મોદીએ દેશના અર્થતંત્રને બરબાદ કરી દુશ્મન જેવું કામ કર્યું હોવાનું નિવેદન આપ્યું હતું. સોનિયા ગાંધી અને પ્રિયંકા ગાંધીએ પણ ભાષણો કર્યા હતા. રેલીમાં મોદી હે તો મંદી હેનું સૂત્ર આપવામાં આવ્યું હતું. આર્થિક મંદીના મુદ્દે કોંગ્રેસે મોદી સરકારને આર્થિક ક્ષેત્રે તદ્દન નિષ્ફળ ગણાવી હતી. નાગરિકતા સંશોધન બિલ એટલે કે કેબ મંજૂર થઈ ગયું છે, પરંતુ આસામ સહિતના પૂર્વોત્તર રાજ્યો કેબને ઉગ્ર વિરોધ કરી રહ્યા છે. હિંસક પ્રદર્શનો થતાં સ્થિતિ કાબૂમાં લેવા આર્મીની મદદ લેવાઈ છે. શાળા કોલેજો બંધ છે. આસામમાં કર્ફ્યુ લાદવામાં આવ્યો છે. તંગદિલી ભરેલી સ્થિતિમાં ઘણા સ્થળોએ કર્ફ્યુમાં રાહત આપવામાં આવી છે. ખંભાળિયા પંથકમાં છેલ્લા 18 દિવસથી દીપડો ફરી રહ્યો છે. દીપડો કૂતરા અને વાછરડાનો શિકાર કરી ચૂક્યો છે. વન વિભાગ દીપડાને પકડવા પ્રયાસ કરી રહ્યો છે. મોટા માંડા પાસે તેમજ વડતરા ગામ પાસે એક જ સમયે દીપડો દેખાયો હતો. એટલે કે આ પંથકમાં 2 દીપડાઓ હોવાની ચર્ચા થઈ રહી છે. ખેડૂતો રાત્રે જંગલમાં જતા ડરી રહ્યા છે. વન વિભાગે ગ્રામજનોને સીમમાં એકલા ન જવા સૂચના આપી છે. 15 ડિસેમ્બરથી ફાસ્ટેગ અમલમાં આવવાનું છે, એટલે કે આજે રાત્રે 12 કલાકથી જ નેશનલ હાઈવે પર ફાસ્ટેગ લાગુ થશે. દરેક નેશનલ હાઈવેના ટોલ પ્લાઝા પર ફાસ્ટેગ વડે ટેક્સ વસૂલવામાં આવશે. ફાસ્ટેગને કારણે ટોલ પ્લાઝા પર વાહનોને લાઇનમાં ઊભા રહેવું નહીં પડે. ફાસ્ટેગ વગર ફાસ્ટેગ લેનમાં પ્રવેશ કરનાર વાહનો પાસેથી ડબલ ટેક્સ વસૂલવામાં આવશે. જામનગરમાં વિવિધ વોર્ડોમાં સીસી રોડ, ગાર્ડન, પાણીની લાઇન સહિતના વિકાસ કાર્યો આરંભ થયા છે. કૃષિમંત્રી આરસી ફળદુ તથા રાજ્યમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજાએ કુલ 111 લાખના વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત કર્યું હતું. આ તકે મેયર હસમુખભાઈ જેઠવા, શહેર ભાજપ પ્રમુખ હસમુખભાઈ હિંડોચા સહિતના આગેવાનો હાજર રહ્યા હતા. તો આ હતા આજના મુખ્ય સમાચાર. ફરી મળીશું નવા ન્યૂઝ સાથે. જય હિન્દ, જય હાલાર.